નમસ્કાર, સ્વાગત છે આપનું મોર્નિંગ એક્સપ્રેસમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ગાંધીનગરમાં કેબિનેટની આજે બેઠક મળશે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં ટ્રમ્પના આગમન અને બજેટ સત્ર અંગે ચર્ચા કરાશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસને લઈને બજેટ સત્રની બદલાઈ તારીખ, 26મી તારીખે રજૂ થશે બજેટ. એલઆરડી મુદ્દે પરિપત્રમાં સુધારા વધારા કરવાની સરકારે જાહેરાત કર્યા બાદ પણ કોંગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ યથાવત રાખ્યું. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મંગળવારના રાતથી જ 72 કલાકના ઉપવાસ શરૂ કર્યા. કચ્છ જિલ્લા ભાજપની આંતરિક જૂથબંધીનો મામલો. ભુજ એપીએમસીના પ્રમુખ પદની ચૂંટણીમાં વર્તમાન જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ વિરુદ્ધ મતદાન કરનારાઓને શોકોઝ નોટિસ. એપીએમસીના ડિરેક્ટર જયેશ ભાનુશાલી અને શ્યામજી ડાંગરને શોકોઝ નોટિસ ફટકારાઈ. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. ગુજરાત પર ફરી તીડના આક્રમણની ભીતિ સેવાઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘે શક્યતા વ્યક્ત કરી મે મહિનામાં આક્રમણની શક્યતા, જેને લઈને યુએને કહ્યું તીડ દાયકાનું મોટું વૈશ્વિક કૃષિ સંકટ. સુરેન્દ્રનગરના ચોટીલામાં વિદ્યાર્થિનીની છેડતીને લઈને બબાલ રોષે ફરાયેલી વિદ્યાર્થિનીઓએ સ્કૂલ અને બસમાં તોડફોડ કરી ચોટીલા થાન હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો. મહેસાણાના ખેરાલુના મલેકપુર સિદ્ધપુર રોડ પર અકસ્માત. જીપ ઝાડ સાથે અથડાતા 5 લોકોના મોત, 12 ઘાયલ થયા. ખેડબ્રહ્માના કામદારો જીપમાં સવાર હતા, તો જીપમાં 20થી વધુ લોકો સવાર હતા. તમામ ઘાયલોને ખેરાલુ વડનગર ખસેડાયા. અમદાવાદના નારણપુરા એસી બ્રિજ પાસે ટ્રાફિકમાં અડચણરૂપ બનતા ખોડિયાર માતાના મંદિરને હટાવાયું. એએમસીએ વૈકલ્પિક જગ્યા આપીને જૂનું મંદિર ત્યાં ખસેડ્યું, પરંતુ પૂરતી જગ્યાના અભાવે સ્થાનિકોમાં રોષ. અત્યાર સુધી શહેરમાં દાખલ કરાયેલા 5 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ. થાઇલેન્ડ સિંગાપુરથી આવેલા અમદાવાદીઓનું પણ ચેકિંગ કરાશે. ડાયરામાં ચલની નોટોનો વરસાદ વરસ્યો. અમદાવાદના સોલામાં યોજાયો હતો ડાયરો. લોગા કીર્તિદાન ગઢવીના ડાયરામાં વરસ્યો નોટોનો વરસાદ. વારાઈ ગૌશાળાના લાભાર્થે યોજાયો હતો ડાયરો, જ્યાં 100, 500 અને 200ની નોટોનો વરસાદ કરાયો. સુરતમાં એક સાથે 8 મુમુક્ષુઓનો ભવ્ય દીક્ષા સમારોહ. 12 વર્ષના કિશોરથી લઈને 82 વર્ષના મુમુક્ષ કરશે દીક્ષા ગ્રહણ. બીબીએ અને સીએસ થયેલા 4 લાખના પગારવાળી નોકરી છોડીને દીક્ષા લેશે. બારડોલીની તાજપુર કોલેજમાં 71મા ગાંધી મેળાનું આયોજન, જેમાં ગાંધીજીનું જીવન કયા પ્રકારનું હતું તે બાબતે વ્યાખ્યાન સાથે 100 જેટલા સ્ટોલ્સ પણ લગાવાયા. સુરતમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીને લઈને એક કલાકારે અનોખી તૈયારીઓ કરી. કેક, કેન્ડલ, ચોકલેટ કેન્ડલ, બિયર બોટલ કેન્ડલ, એક્વેરિયમ ગેલેરી બનાવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર પ્રવાસીઓ માટે એન્જિન બોટ શરૂ કરાશે. કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે 150થી વધુ પ્રવાસીઓ સાથે જઈ શકે તેવી બોટની કામગીરી અંતિમ તબક્કામાં. સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ટ્રેક ડબલિંગના કારણે આ ટ્રેન મોડી પડી. આ ઉપરાંત 13 ફેબ્રુઆરીએ રાજકોટ, બિલેશ્વર અને દિક્સર ચામરાજ વચ્ચેનો માર્ગ બંધ કરાશે. જીટીયુમાં 13 અને 14 ફેબ્રુઆરીએ મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે, જેમાં 150થી વધુ કંપની 5200 પોસ્ટ માટે ઇન્ટરવ્યુ લેવા આવશે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગે સરખેજ વોર્ડમાં 20 નોનવેજ એકમોમાં દરોડા પાડ્યા, જેમાંથી 14 એકમોને નોટિસ ફટકારી 15,000નો દંડ ફટકાર્યો. અમદાવાદથી આવતી જતી 18 ફ્લાઇટ 1 કલાકથી 3:50 કલાક મોડી પડી, જેમાં સૌથી વધુ ઓઝર અમદાવાદ ફ્લાઇટ 3:50 કલાક મોડી પડી. પ્રવાસીઓને ભારે હાલાકી. ધીમે ધીમે ઠંડીમાં થઈ રહ્યો છે ઘટાડો. અમદાવાદનું લઘુત્તમ તાપમાન વધીને 15.5 ડિગ્રી નોંધાયું. ધીમે ધીમે ગરમીમાં વધારો થશે. નરેશ યાદવના કાફલા પર ફાયરિંગ. જેઓ કિશનગઢ ગામના મંદિરમાં દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન 2 હુમલાખોરોએ કર્યા નરેશ યાદવના કાફલા પર ફાયરિંગ. બંને ઘાયલ સમર્થકોને વાગી ગોળી. પ્રત્યાર્પણ વિરુદ્ધ વિજય માલ્યા લંડનની રોયલ કોર્ટ પહોંચ્યા. માલ્યાના વકીલે અરજીમાં મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં અનેક ત્રુટિ હોવાનો દાવો કર્યો. નિર્ભયાના ગુનેગારોના ડેથ વોરંટ માટે આજે કોર્ટમાં સુનાવણી. નિર્ભયાના માતા પિતાએ ડેથ વોરંટ જારી કરવા અરજી કરી. ચીનમાં કોરોના વાયરસને કારણે અંદાજે 1100 લોકોના મોત થયા. 40,000થી વધુ લોકો કોરોના વાયરસથી અસરગ્રસ્ત. દિવસે ને દિવસે મૃત્યુઆંકમાં થઈ રહ્યો છે વધારો. રાજસ્થાનમાં પણ દોડશે ખાનગી ટ્રેન. જયપુરથી 4, અજમેરથી 2 અને કોટા જોધપુરથી 1-1 ખાનગી ટ્રેન દોડશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 26મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ સુધી યોજાશે. બજેટ સત્ર પહેલા ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી, જેમાં ટેકનોલોજીના ઉપયોગ અને દુરુપયોગ અંગે ચર્ચા કરાઈ. એલઆરડી ભરતીમાં મહિલા અનામત મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. એલઆરડી ભરતીમાં કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય તેની સરકારે આપી ખાતરી. 1-8-2018ના પરિપત્રમાં ફેરફાર કરાશે. તો એલઆરડી મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાઓએ પારણા કરવાનો અને આંદોલન સમેટવાનો ઇનકાર કર્યો. જ્યાં સુધી પરિપત્ર તેમના હાથમાં નહીં આપે ત્યાં સુધી તેઓ આંદોલન નહીં સમેટે. આંદોલનકારીઓએ પરિપત્ર બતાવવાની માંગ કરી.
ગાંધીનગર ખાતે બિન અનામત સંગઠનની બેઠક મળશે. એલઆરડી મુદ્દે મળશે બેઠક. બિન અનામત વર્ગના સામાજિક આગેવાનો આપશે હાજરી અને તેમણે ચીમકી ઉચ્ચારી કે જો એલઆરડી મહિલા ભરતીના નિયમોમાં કોઈપણ સુધારો કર્યો તો તેઓ આંદોલન પર જશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હવે આંદોલન અને બેઠકોનો દોર શરૂ થયો. બિન અનામતની બેઠક બાદ આદિજાતિ મંત્રી ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને રાઠવા સમાજની બેઠક મળી. રાઠવા સમાજને આદિજાતિમાંથી દૂર કરવા મુદ્દે ચર્ચા થશે. રાજ્યના નગરોના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2020ના પ્રથમ બે માસમાં જ વધુ 7 ટીપી અને 1 ફાઇનલ ડીપી યોજનાઓ તેમજ વિજાપુર ડેવલપમેન્ટ પ્લાન સહિત કુલ 8 યોજનાઓને મંજૂરી આપી. દિલ્હીમાં મળેલી જ્વલંત જીત બાદ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ. ગુજરાતમાં આપે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી. આપ આગામી પાલિકાની ચૂંટણીની તૈયારીઓનો પણ આરંભ કરી દીધો. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મળી સિનિયર ધારાસભ્યોની બેઠક. અનામત મુદ્દે સરકાર સામે લડવાની ઘડાઈ રણનીતિ. કોંગ્રેસના નેતાઓએ મત વ્યક્ત કર્યો કે જો સરકાર અનામતમાં કોઈ ફેરફાર કરશે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે. પ્રદેશ કોંગ્રેસ ઓફિસ બહાર લાગ્યા પોસ્ટર. બંધારણ અધિકાર મુદ્દે પોસ્ટર મુકાયા. પોસ્ટરમાં બંધારણીય અધિકાર એ જ કોંગ્રેસનો નિર્ધારનો ઉલ્લેખ. પોસ્ટર હાલ બન્યું ચર્ચાનું કેન્દ્ર. એલઆરડી ભરતી મામલે 2018નો પરિપત્ર રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો 72 કલાકના ઉપવાસ પર. ચંદનજી ઠાકોર, ઋત્વિજ મકવાણા અને નૌશાદ સોલંકી ઉતરશે ઉપવાસ પર. પોલીસ મંજૂરી નહીં આપે તો ધરપકડ કરાવવા પણ તૈયાર. યુએસ પ્રમુખના ભારત પ્રવાસની તારીખ જાહેર કરાઈ. 24-25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ ભારત આવશે. વ્હાઇટ હાઉસે ટ્વીટ કરીને માહિતી આપી. ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા આવશે ભારત. ટ્રમ્પ પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. વ્હાઇટ હાઉસે કહ્યું અમેરિકા અને ભારત વચ્ચે પરસ્પર સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થશે. યુએસ પ્રમુખ ટ્રમ્પ આવશે અમદાવાદ. ટ્રમ્પની મુલાકાત માટે તડામાર તૈયારીઓ શરૂ. અસારવા હોસ્પિટલમાં બેઠકનો દોર. દરેક વિભાગના વડાને અપાયો પરિપત્ર અને 29 વિભાગના વડાઓને સ્ટેન્ડ ટુના આદેશ અપાયા. તમામ વિભાગના કર્મીઓની રજાઓ રદ કરાઈ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના ગુજરાત પ્રવાસને પગલે અમદાવાદના સિવિલ હોસ્પિટલના તબીબોની મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ. 21 વિભાગના વડાઓ બેઠકમાં હાજર રહ્યા, જેમાં ટ્રમ્પ અને મોદી માટેની તબીબી વ્યવસ્થાની અપાઈ માહિતી. અમદાવાદ શાહીબાગ વોર્ડના ભાજપના ગ્રુપમાં કોઈકે પોસ્ટ કર્યો અશ્લીલ વિડીયો. વીરેન્દ્ર નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો વિડીયો. ગ્રુપમાં સાંસદ સભ્યો, મહિલા હોદ્દેદારો અને ધારાસભ્યોનો પણ સમાવેશ. વિડીયો પોસ્ટ કરાયા બાદ ગ્રુપ ડિલીટ કરાયું. પાટણના માનપુરા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા. વાવેતર પર પાણી ફરી વળ્યું. કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોને નુકસાન. જીરું, ઘઉં સહિતના વાવેતરમાં પાણી ઘૂસ્યા. જુનાગઢ મગફળી તુવેર કૌભાંડ પુરવઠા નિગમે કલેક્ટરને આદેશ કર્યો. ફરિયાદ નોંધવા પત્ર લખ્યો. ગ્રેડિંગ એજન્સી, લેબર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીના આદેશ. બંનેના પેમેન્ટ અટકાવવાનો આદેશ અપાયો. જૂનાગઢ મગફળી મામલે આરોપીઓના રિમાન્ડ પૂરા. આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. લેબર કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ જેને નિવેદન આપવા ગાંધીનગર બોલાવાશે. સુરતના કીમ વિસ્તારમાં માર્ગ મકાન વિભાગની લાલિયાવાડી સામે આવી રસ્તા વચ્ચે ખોદાયેલી ગટરમાં ગાય પડી. ચોમાસા દરમિયાન ખોદી હતી ગટર, પરંતુ હજુ સુધી તે ખુલ્લી રહેતા તેમાં ગાય પડી. જોકે ભારે જહેમત બાદ ગાયને બહાર કઢાઈ. શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ભવનાથમાં સાધુઓનું આગમન. ધ્વજારોહણ બાદ ભવનાથમાં મેળાનો પ્રારંભ થશે, જ્યાં ભાગ લેશે અનેક સંપ્રદાયના સાધુ સંતો. સુરેન્દ્રનગરના ચોટીલાના કમલ વિદ્યા મંદિરની હોસ્ટેલમાં વિદ્યાર્થીની છેડતી બાબતે હંગામો મચ્યો. હોસ્ટેલના સંચાલકે વિદ્યાર્થીની છેડતી કરવાના આરોપમાં વિદ્યાર્થીનીના વાલીઓએ હોબાળો કર્યો, તો છેડતીથી કંટાળેલી વિદ્યાર્થીનીએ 2 દિવસમાં 2 વાર આપઘાતનો પ્રયાસ કર્યો. છેડતીના આરોપમાં વિદ્યાર્થીનીના વાલીએ વિદ્યા મંદિર સંકુલમાં કરી તોડફોડ અને બસ પર કર્યો પથ્થરમારો, તો વિદ્યાર્થીનીએ પણ તેની ધોરી નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો વાલીઓને ફરિયાદ. સંચાલક લાંબા સમયથી છેડતી કરતા હોવાનો આરોપ. સુરેન્દ્રનગરના ચોટીલાના કમલ વિદ્યા મંદિરમાં હોસ્ટેલના રેક્ટરે વિદ્યાર્થીની છેડતી કરતા વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ હંગામો કર્યો. ચોટીલા થાન હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો. ટ્રાફિક જામ સર્જાતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. અરવલ્લીના માણેકપુરમાં આર્મી જવાનને થયેલી હત્યા મામલે પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી. મૃતક જવાનના પરિવારજનોએ હત્યારા ન પકડાય ત્યાં સુધી અંતિમ ક્રિયા કરવાનો ઇનકાર કર્યો હતો. આરોપીઓ પકડાઈ જતા પરિવારજનોએ કર્યા અંતિમ સંસ્કાર. અરવલ્લીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનની કરાઈ અંતિમવિધિ. જવાનની અંતિમ યાત્રામાં જોડાયા હજારો લોકો. રાષ્ટ્રીય સન્માન સાથે જવાનને અપાઈ વિદાય. ભિલોડામાં સામાજિક અદાવતમાં થયેલા હુમલામાં જવાનનું મોત થયું હતું. રાજકોટની નવનિર્મિત સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં. બાથરૂમમાં બપોરથી જ પાણી બંધ થયું હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. 150 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં પાણી વિના દર્દીઓ પરેશાન.
સુરત આરટીઓનું સર્વર ફરી થયું ડાઉન. છેલ્લા દિવસોથી સર્વર ડાઉન થતા અરજદારોને પડી રહી છે ભારે હાલાકી. અરજદારોને લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કરે છે ત્યારે એરર આવી જતા ઓપ્શન રદ કરવા સિવાય નથી રહેતો કોઈ ઓપ્શન. ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો હોબાળો. સેનેટ વેલફેર ચૂંટણી મામલે મામલતદાર યાદીમાં છબરડામાં સુધારો ન થતા વિરોધ કર્યો, જેને લઈને કુલપતિએ શાંતિપૂર્ણ ચૂંટણી માટે બનાવી કમિટી, તો કમિટીએ અંતિમ નિર્ણય કુલપતિ પર છોડ્યો. સુરતના બારડોલીમાં પાલિકાના નગરસેવક ભીમસિંહ પુરોહિતે ગેરકાયદે બાંધકામ કરતા જનતાનગરના રહીશોએ રામધૂન કરી. વારંવાર રજૂઆત કરવા છતાં બાંધકામ બંધ ન કરાતા નગરપાલિકામાં જ રામધૂન કરાઈ. સુરતમાં દૂષણ ફેલાવતા કિન્નરો સામે કિન્નરો આવ્યા. કિન્નરોએ કરી સીપીને રજૂઆત. બદનામ કરનાર કિન્નરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. જૂનાગઢ કોર્પોરેશને 2020-21 બજેટમાં પાણી, મિલકત અને સફાઈ વેરામાં વધારો ઝીંકતા લોકોમાં રોષ. વિરોધ પક્ષે વેરાનો વિરોધ સાથે જાહેરમાં જનરલ બોર્ડ બોલાવવાની માંગ કરી. નર્મદાના રાજપીપળાની કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી નેપકીન એટીએમ મશીન મુકાયું. 2 રૂપિયામાં નેપકીન મળી શકે તે માટે આયોજન કરાયું. પેડ મશીન ગર્લ્સ રૂમમાં મૂકવામાં આવ્યું. નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રકાશ ટોકીઝ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. પ્રકાશ ટોકીઝ નજીક આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતા રાહદારીઓને પડી મુશ્કેલી. પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગામોની જમીન સંપાદન મામલે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો. સ્થાનિકોએ જમીનના બદલામાં યોગ્ય વળતર ન મળ્યું હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન ન સધાતા બંને પક્ષે દલીલો પૂર્ણ કરાઈ. પંચમહાલ જિલ્લાની 129 વિદ્યમાન ખાનગી પ્રાથમિક શાળાના સંચાલકોને નોટિસ અપાઈ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપી નોટિસ. આરટી એક્ટ 2009 અને રૂલ્સ 2012ની જોગવાઈ મુજબનું પ્રમાણપત્ર મેળવવા ખૂટતી જોગવાઈની પૂર્તિ કરવા નોટિસ અપાઈ. અમદાવાદ શહેર પોલીસને આ વર્ષે 5 નવી બાઇક ભેટમાં મળી. સેક્ટર 2 પોલીસ સ્ટેશને આ બાઇક આપવામાં આવી. આ અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે આ વર્ષે 250cc બાઇક મળી છે, જેનો પેટ્રોલિંગમાં ઉપયોગ કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની વારંવાર ચેતવણી છતાં કબાડીના માલનો ધંધો કરતા 6 એકમ સીલ કરવામાં આવ્યા. દાણીલીમડામાં ગંદકી દબાણ કરતા 28 એકમને નોટિસ અપાઈ. સુરતમાં ફાયર વિભાગનો સપાટો. ફાયર સેફટીના અભાવ મુદ્દે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી. કૃષિ બજારની 125 દુકાનો સીલ. રિંગ રોડનું સિટી માર્કેટ સીલ કરાયું. નોટિસ છતાં કાર્યવાહી ન થતાં સીલ કરાયું. ડુંગળી સૌથી નીચા સ્તર પર. હોલસેલમાં 15 રૂપિયા કિલો, જ્યારે રિટેલમાં 40 રૂપિયા કિલો. નાસિકથી ડુંગળીની આવક વધતા ભાવમાં ભારે ઘટાડો. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો. 8 દિવસમાં ઝાડા ઉલટીના 123 કેસ નોંધાયા. શિયાળામાં પણ રોગચાળાનો કહેર યથાવત. ગુજકેટના ફોર્મ લેટ ફી સાથે સ્વીકારવામાં આવશે. 15 ફેબ્રુઆરી સુધી ફોર્મ સ્વીકાર કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષા 31 માર્ચના રોજ લેવાશે. મેડિકલ યુજી અને પીજી માટેની એડમિશન કમિટીની રચના થઈ. આવતા સપ્તાહમાં પીજીની સીડી મળે પછી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. નવું શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ કરવાના નિર્ણયની અસર. 2021થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતિમ માસમાં લેવાશે. મ્યુનિસિપલ હોસ્પિટલમાં 330 નવી જગ્યા ભરાશે. 12 પીડિયાટ્રિશિયન, 12 ગાયનેક સહિત 73 નર્સની ભરતી કરાશે. 8 ફૂટ લાંબો અજગર દેખાયો. તાત્કાલિક વન વિભાગના કર્મી સ્થળ પર પહોંચી ગયા અને અજગરને પકડી પાડ્યો. ત્યારબાદ 8 ફૂટના અજગરને પકડીને જંગલમાં છોડી મુકાયો. પાટણમાં વારાહીમાંથી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું. ટેન્કરમાં સંતાડીને લઈ જવાઈ રહ્યો હતો દારૂ. પોલીસે 200 પેટી વિદેશી દારૂ સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચના અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. નેશનલ હાઈવે પર આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ફાયર ફાઈટર્સની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. કચ્છના બોર્ડર પિલર 1024 પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો. બીએસએફે પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો. બિલા બોર્ડર નજીકથી બીએસએફની ટીમે ઘૂસણખોરને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના જેટના પોલીસકર્મીએ આપઘાત કર્યો. દારૂ પીધેલી હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આસોડિયાના ભૂતની આંબલી વિસ્તારનો વિડીયો વાયરલ થયો હતો, જોકે આપઘાતનું કારણ અકબંધ. મહીસાગરમાં અમૂલ ડેરીના લાંચિયા સબ ઓડિટર પર એસીબીએ કરશો સકંજો. 75 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો. રેસ્ટોરન્ટમાં લાંચના પૈસા લેવા આવ્યા ત્યારે સફળ ટ્રેપ કરી. ફરિયાદી પાસેથી ઓડિટમાં શેરો મારવા માંગી હતી 75 હજારની લાંચ. અમરેલીના કેરિયા રોડ બાયપાસ નજીક લાકડા ભરેલી ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. 2 બાઇક સવારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. 2 પાટીદારોના મોતથી પાટીદાર સમાજમાં શોકનો માહોલ. સુરતના વ્યારા બારડોલી નેશનલ હાઇવે 53 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત. બ્રેક ફેલ થઈ જતા ટેન્કર ધડાકાભેર અથડાયું. અકસ્માતમાં ટેન્કરના ડ્રાઈવરનો પગ ટેન્કરની બોડીમાં ફસાયો. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યો. અમદાવાદના નોબલનગરમાં વાલ્મીકી આવાસ યોજનાના મકાનોમાં મમતા નામના વેંઢળની હત્યા. નજીવી બાબતે તકરાર થતા આરોપી અજય નડિયાએ વેંઢળને છરીના ઘા મારીને હત્યા કરી. આરોપી અને વેંઢળ વચ્ચે હતા મૈત્રી સંબંધો.
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના બે કોન્સ્ટેબલ 50,000ની લાંચ લેતા ઝડપાયા. કોન્સ્ટેબલે દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી 2,00,000 રૂપિયાની માંગ કરી હતી. એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલ અને એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી. સુરત તક્ષશિલા આગકાંડમાં ફરાર અને નાસ્તા ફાંકતા ક્લાસીસના માલિક દિનેશ વેકરિયા પર ક્રાઇમ બ્રાન્ચે કસ્યો સકંજો. આગકાંડમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની કરાઈ ચૂકી છે ધરપકડ. ક્લાસીસના માલિકને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે. અમદાવાદના રાણીપમાં આશાપુરી જ્વેલર્સમાં થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા. ગ્રાહક બનીને આવેલી બે મહિલાઓ અને એક પુરુષે 80,000ના ચોરીને અંજામ આપ્યો હતો. રાણીપ પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદમાં વ્યાજખોરના આતંકથી જીઆઈડીસીમાં એક વેપારીએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આત્મહત્યાના પ્રયાસ પહેલા સોશિયલ મીડિયામાં મૂકી હતી સ્યુસાઇડ નોટ, જેમાં ચૌધરીએ તેને 50,00,000 વ્યાજે આપી 3 વર્ષમાં 3 કરોડ વસૂલ્યાનો ઉલ્લેખ કર્યો હતો. મહેસાણાના પાસના ગામ નજીક કેનાલમાં પ્રેમી યુગલનો આપઘાત. બંને શંકરપુરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું. પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ કરી. ખોટા દસ્તાવેજ ઉભા કરી બીજાના નામે બાઇક ખરીદીના મોટા કૌભાંડનો પર્દાફાશ. ગીર સોમનાથ પોલીસે 4 લોકોની ધરપકડ કરી. પોલીસે 40 જેટલી બાઇક અને 3 કમ્પ્યુટર કબજે કર્યા. કચ્છ ભુજના આંબેડકર છાત્રાલયમાં 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો. વિદ્યાર્થીની ભુજના ભૂચોડોની રહેવાસી, જોકે આપઘાત પાછળનું કારણ અકબંધ. પોલીસે હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરમાં સોની વેપારીનું અપહરણ કરાયું હતું. જે મામલે અફિયાત શૈલેષને હેમખેમ છોડાવી પરિવારને સોંપતા પરિવારે માન્યો પોલીસનો આભાર. અફિયાત શૈલેષને આરોપીઓએ લીમડી સર્કિટ હાઉસ પાસે છોડી મૂક્યો હતો. અમદાવાદના વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડના માલિક હિમાંશુ વરિયાનો આપઘાતનો પ્રયાસ. જેઓ હાલ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ. 185 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ જતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું. આગળ જોઈશું અન્ય સમાચારો, હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. અમદાવાદના નિકોલમાં જ્વેલર્સને લૂંટવા આવનાર લૂંટારૂ અને ચખાડાયો મેથી પાક. લૂંટારૂએ પિસ્તોલ કાઢી લૂંટનો પ્રયાસ કરતા લોકોએ તેને પકડી પાડીને માર માર્યો. અમદાવાદ એરપોર્ટ પર 24 કલાકમાં 13 પેસેન્જર્સ પાસેથી 7 કિલો સોનું ઝડપાયું. સોનાની અંદાજિત કિંમત 3 કરોડ રૂપિયા. પેસેન્જર રાજસ્થાન, કેરળ અને મધ્યપ્રદેશના રહેવાસી. અરવલ્લીના બાર્ડમાં ડીમાઈ ગામના એટીએમમાંથી 7.50 લાખની ચોરી. સેન્ટ્રલ બેંકના એટીએમમાં ચોરી થઈ. કેશબોક્સ તોડીને 7.50 લાખની ચોરી કરાઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અરવલ્લીમાં 3 સ્થળોએ થઈ એટીએમમાં ચોરી. મોડાસામાં એટીએમમાંથી 1.97 લાખની ચોરી, તો કેનરા બેંકના એટીએમને તોડીને ચોરી કરવામાં આવી. જ્યારે બાર્ડમાં પણ એટીએમમાં ચોરીનો પ્રયાસ કરાયો. સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારીને ચોરીનો પ્રયાસ કરાયો. ગામના નવી નગરી વસાહતમાં કચરો નાખવા બાબતે તકરાર થઈ, જેમાં 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા, જ્યારે 2 વ્યક્તિઓને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લોગો સાથે ડમી એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયામાં યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ. ફેસબુક પર યુનિવર્સિટીના લોગોનો ઉપયોગ કરી યુનિવર્સિટીવાળો બાબો નામ આપ્યું. કર્મચારીઓને બદનામ કરવાનો પ્રયાસ કરાયો. મોરબી વાવડી રોડ પર રહેણાંક મકાનોમાં ચોરી. 6 તોલા સોનાના દાગીના અને 3 લાખ રોકડ રકમની ચોરી કરવામાં આવી. મકાન માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ. મોરબી આવાસ યોજનામાં મકાનમાં હોબાળો. યુવક યુવતીને લોકોએ પકડ્યા. સ્થાનિકોએ પોલીસને જાણ કરી. મકાન માલિકને બોલાવાયા. બંધ મકાનમાં યુગલો આવતા હોવાનો આક્ષેપ કરાયો. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના વડા અનિલ પ્રથમે મોર્નિંગ વોક દરમિયાન એક લાચાર વૃદ્ધ મહિલાની મદદ કરી. મહિલા માટે એમ્બ્યુલન્સ બોલાવી તેની સંભાળ માટે સ્થાનિક પોલીસને જાણ કરી, તો વૃદ્ધાને ભીખ માંગવા મજબૂર કરનાર સંતાનો સામે એફઆઈઆર દાખલ કરાઈ. સુરતના એક યુગલે પ્રી વેડિંગ શૂટ દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. લગ્ન પહેલા આ યુગલે માસ ટ્રાન્સપોર્ટ માટે જાગૃતિ લાવવા બાઇસિકલ પ્રોજેક્ટનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે પ્રી વેડિંગ શૂટ કરાવ્યું. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીત થતા દાહોદ આમ આદમી પાર્ટીએ ઉજવણી કરી. ઢોલ નગારા સાથે ગુલાલ ઉડાડીને ઉજવણી કરવામાં આવી. ગોધરા રોડ નાકા પર વિજય રેલી કાઢીને ઉજવણી કરાઈ. દિલ્હીમાં થયેલી આમ આદમી પાર્ટીની જીતને સાબરકાંઠા આપના કાર્યકરોએ વધાવી. આપના કાર્યકરોએ ડીજે સાથે વિજય સરઘસ કાઢી લોકોને મીઠાઈ વહેંચી જીતની ઉજવણી કરી. હિંમતનગર ટાવર ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી જીતની ઉજવણી કરાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભુજ પહોંચ્યા. સફેદ રણની મુલાકાત બાદ ગવર્નર ભુજ આયના મહેલની મુલાકાતે રાજપરિવારના સભ્યોએ કર્યું સન્માન. બારડોલીના તાજપુર ખાતે 71મા ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું. ગાંધી મેળામાં સરકારના મંત્રી ઈશ્વર પરમાર હાજર રહ્યા. ગાંધી તર્પણ અને ગાંધી વંદના પર્વના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન. છોટાઉદેપુરની સરકારી શાળામાં અદ્યતન પ્રયોગશાળાના અભિગમ મેકર્સ પ્રયોગશાળાને રાષ્ટ્રીય કક્ષાએ મળી નામના સ્કોચ એવોર્ડ 2020 માટે પ્રોજેક્ટ સેમીફાઇનલ સુધી પહોંચ્યો. આદિવાસી વિદ્યાર્થીઓ માટે આ અભિગમ લાભદાયી. દિલ્હીમાં ફરી આપની સરકાર બનતા કેજરીવાલે દિલ્હીવાસીઓનો આભાર માન્યો. કહ્યું, આ આપની નહીં આખા દેશની જીત છે.
તો પીએમ મોદીએ ટ્વીટ કરી અરવિંદ કેજરીવાલને આપી જીતની શુભેચ્છાઓ. તો કેજરીવાલે પણ ટ્વીટ કરી પીએમનો આભાર વ્યક્ત કર્યો અને દિલ્હીને વિકાસની ઊંચાઈએ લઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં જીત મેળવી. જીત બાદ મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીની જનતાનો આભાર માન્યો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેજરીવાલને જીત બદલ અભિનંદન પાઠવ્યા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મળ્યા બાદ સીએમ કેજરીવાલે કનોટ પ્લેસ ખાતે આવેલા હનુમાન મંદિરે જઈને પૂજા અર્ચના કરી અને હનુમાનજીને લડ્ડુનો પ્રસાદ ચઢાવ્યો. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ આ પૂજામાં સામેલ થયા. દિલ્હી વિધાનસભાની પટપટગંજ પરથી મનીષ સિસોદિયાની જીત થતા જ કાર્યકર્તાઓએ જીતની ભવ્ય ઉજવણી કરી. તો જીત બાદ સિસોદિયાએ બદ્રીનાથ મંદિરે જઈને દર્શન કર્યા. આમ આદમી પાર્ટીનો વિજય થતાં આપના કાર્યકરોએ ઉજવણી કરી. ઢોલ નગારા વગાડી આપના સમર્થકોએ ઉજવણી કરી. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થતાં દેશભરના આ પાર્ટીના કાર્યકરો કરી રહ્યા છે ઉજવણી. કેરળના મલપુરમાં આપના કાર્યકર્તાઓએ લોકોને લડ્ડુ વહેંચી જીતની ઉજવણી કરી. સંસદના બંને ગૃહોમાં બજેટ પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું બજેટમાં થયેલી જોગવાઈઓને કારણે રોકાણ અને વિકાસને વેગ મળશે. સરકાર આગામી 5 વર્ષમાં માળખાગત વિકાસ માટે 1,00,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. બજેટ પર ચર્ચા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી. 9 દિવસ ચાલેલા આ સત્રમાં માત્ર 2 બિલ પસાર થયા. તો સત્રના અંતિમ દિવસે અનુસૂચિત જાતિઓમાં સમાવેશ કરનારું બિલ સર્વસંમતિથી પાસ કરાયું. મહારાષ્ટ્રમાં વીર સાવરકર મુદ્દા પર શિવસેના અને ભાજપ ફરી આમને સામને આવ્યા. 24 ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલા રાજ્યસભાના બજેટ સત્ર પહેલા ભાજપે આ મુદ્દે શિવસેનાને ઘેરવાનો પ્રયાસ કર્યો. ભાજપે માંગ કરી કે સાવરકરને સન્માન માટે સરકાર વિધાનસભામાં પ્રસ્તાવ લાવે. નિર્ભયા મામલે ચારે દોષિત અલગ અલગ ફાંસી આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટે લગાવી મહોર. ચારે દોષિતો પૈકી જેની પાસે એક પણ કાયદાકીય વિકલ્પ ન બચ્યો હોય તેને ફાંસી આપવાની માંગ પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી. આ ઉપરાંત ચારે દોષિતોના ડેથ વોરંટ જલ્દી જાહેર કરશે પટિયાલા કોર્ટ. બ્રાઝિલના દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદે તબાહી મચાવી. બ્રાઝિલ છેલ્લા 15 વર્ષથી કરી રહ્યું છે ભયાનક પૂરનો સામનો. પૂરની સૌથી વધુ અસર સાઓ પાઉલો શહેરમાં જોવા મળી. અનેક શહેરો ટાપુમાં ફેરવાયા. લોકોને હેલિકોપ્ટરથી કરાઈ રહ્યા છે રેસ્ક્યુ. ઉત્તરી યુરોપમાં આવેલા તોફાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. તોફાની સૌથી ઘાતક અસર જર્મનીમાં જોવા મળી. જર્મનીમાં અંદાજે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. તોફાની પવનને કારણે રસ્તા પર ચારે તરફ વૃક્ષો પડેલા જોવા મળ્યા. કોટામાં તમામ ચારેય મંત્રી કોંગ્રેસ ભવનમાં લગાવશે જનતા દરબાર. મહિનામાં 1 દિવસ કોંગ્રેસ ભવનમાં જનતા દરબાર લગાવવાનો નિર્ણય, જેનાથી જનતાની પરેશાની દૂર થશે. ઉત્તરાખંડના પડીના ખીરસુમાં બાઇક સહિત ખીણમાં 60 વર્ષીય ઓસ્ટ્રેલિયન પર્યટક મોકા ગંભીર રીતે ઘાયલ થયો. જેમને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી એઇમ્સ ઋષિકેશમાં ભરતી કરવામાં આવ્યા. ઓસ્ટ્રેલિયન પર્યટકને માથામાં આવી ઇજા. કાશ્મીરના નાગવલ ડીગમ શોપિયાના નિવાસીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી અંધારામાં વિતાવી રહ્યા છે જિંદગી. વીજળીના તાર અને પોલ ક્ષતિગ્રસ્ત હોવાને કારણે 60થી વધુ ઘરોમાં નથી પહોંચી રહી વીજળી. જમ્મુ કાશ્મીરના નૌશેરા અને અંતરિયાળ ગામડામાં વીજળી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો. અંતરિયાળ ગામડામાં વીજ પુરવઠો પહોંચતા સ્થાનિકોમાં ખુશી. જમ્મુ કાશ્મીરમાં પડેલી ભારે હિમવર્ષાને કારણે ફળોની ખેતી કરનાર ખેડૂતોને આ વર્ષે પણ નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. બરફાચ્છાદિત વિસ્તારોમાં થતા ફળોના પાકને નુકસાની પેટે સરકાર વધુ વળતર આપે તેવી માંગ. ટીરીના છેવાડાના વિસ્તારમાં થઈ રહેલી બરફવર્ષાને કારણે સ્થાનિકોને હાલાકી. 4 ફૂટ જેટલો બરફ જામી જતા લોકોએ અનેક કિલોમીટર સુધી ચાલીને જવાની જરૂર પડી. સોનમર્ગમાં ભારે હિમવર્ષાને કારણે ઠેર ઠેર છવાયેલી જોવા મળી બરફની ચાદર. તો હિમવર્ષા બંધ થતા લોકો ઘરની બહાર નીકળી બરફ હટાવતા નજરે પડ્યા. સડકો અને કેટલીક હોટલોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભારે હિમવર્ષા થતા 8 ફૂટ જેટલો બરફ જોવા મળ્યો. હવામાનમાં સુધારો થવાને કારણે 5 ફૂટ સુધીનો બરફ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકો હાશકારો લેતા જોવા મળ્યા. ગુલમર્ગના કાંકેરના બગલામાં રીંછને પકડવાના બદલે લોકો મોબાઈલમાં સેલ્ફી ખેંચતા જોવા મળ્યા. કેટલાક યુવાઓથી લઈને ઉંમરલાયક લોકો પણ પોતાના હાથમાં મોબાઈલ લઈ સેલ્ફી અને વિડીયો બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.